કરોડના ખર્ચે થયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ હોય કે પછી ખેડૂતોના પ્રશ્નો, વિપક્ષે સતત સરકારને ઘેરી રહી છે. આજે કોંગ્રેસ ધારાસભ્ય વિરજી ઠુમ્મરના સરકાર પર પ્રહાર. સરકારને કામ કરવા કરતા વાહવાહી કરવામાં વધુ રસ છે. ખેડૂતોના પ્રશ્નોને ઉકેલવામાં સરકારનું હંમેશા ઉદાસીન વલણ રહ્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે ખેડૂતોના વીજ પુરવઠા સહિત પ્રશ્નોનું નિરાકરણ નહીં આપે તો અવિશ્વાસ દરખાસ્ત લાવવાની વાત કરી. તારી તાલુકો, બગસરા તાલુકો, વિસાવદર તાલુકો અને તાલાળાની આસપાસનો તાલુકામાં રોજ ખેડૂતોને દીપડા મારણ કરે છે. હમણાં તાજેતરમાં જ બગસરામાં 3 ખેડૂતોને ઉપરા ઉપર એક જ દિવસમાં માર્યા પછી દીપડાને ઠાર મારવો પડ્યો. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને દિવસે લાઇટ આપવી જોઈએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર વાહવાહી કરનારી સરકાર છે. કાલે બજેટ રજૂ થયું છે, તેમાં પણ ખેડૂતોને ખુશ કરવા માટેની અનેક જાહેરાતો કરી છે, પરંતુ આ સરકાર હેલ્મેટ વાળી સરકાર છે. પ્રેસ મીડિયામાં મંત્રી શ્રી વાહન વ્યવહાર ખાતાના મંત્રીશ્રી જાહેરાત કરે કે હવે કોર્પોરેશન વાળા સિટીમાં હેલ્મેટ પહેરવાનું મરજિયાત બનશે, અને બીજે દિવસ પાછું હાઈકોર્ટમાં એફિડેવિટ કરે કે અમે આવી જાહેરાત નથી કરી. એટલે આ સરકાર ઉપર ભરોસો રહ્યો નથી.